नमो लोये सौहरिहंतानं नमो लोये सौदानं नमो लोये सौवायिरियानं नमो लोये सौजायानं नमो लोये सौत्रिकावर्ति सावनं ओंकार मिंदु संयुक्त नित्यं जयन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान् यो मंगलं गौतमोऽयं मंगलं कुन्तकुमारी उजेन्द्रं सुमंगलं नमस्तुमस्तुसाधारणम् धर्म ध्यान आराधना आज धर्म ध्यान आराधना नो आ 66मो क्लास छे डीडीए 66 अपने क्लास में थोड़ूक नव शीखी छे अने जे पहला शीख्या छे तेनु पुनरावर्तन करिए छे केम के धर्मध्यान आराधना तो आखू अठवाडियु करवानी छे अने आ क्लास छे ए क्लास द्वारा तो आपणे मार्गदर्शन प्राप्त करिए छे अने आपणे क्यां पहोंच्या केटले पहोंच्या आपणे जे निर्णयो कर्या हता धर्मध्यान आराधनामां એમાંના નિર્ણયો પ્રમાણે કેટલું કાર્ય થઈ રહ્યું છે એના મૂલ્યાંકન કરવાનો આપણને આ ક્લાસ દ્વારા અવસર પ્રાપ્ત થાય છે. યાદ કરીએ છીએ ક્લાસમાં આવીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે આપણે તો આ કરવાનું હતું, એટલે એ દિવસે જે જે કાંઈ ત્રુટી રહી ગઈ હોય એને આપણે પૂરી કરવાના નિર્ણય સહિત ક્લાસમાંથી પાછા જઈએ છીએ અને આખા અઠવાડિયા દરમિયાનમાં આપણી જે ભૂલ હતી, જે ત્રુટી હતી, જે ખામી હતી એને આપણે સુધારી લઈએ છીએ. આ ક્લાસનો હેતુ છે. ક્લાસમાં દરેક વખતે કેટલીક વાત રિપીટ એટલા માટે જ કરવામાં આવે છે કે ક્યાંક આપણે ભૂલ્યા હોઈએ તો આપણે સુધારી લઈએ. આપણે ધર્મ ધ્યાન આરાધના અંતર્ગત આપણું ધ્યેય તો ચારિત્ર અંગીકાર કરવાનું છે. મુક્તિનું કારણ ચારિત્ર છે અને ચારિત્ર અંગીકાર કરવું છે તો એ સમ્યક વિના તો થશે નહીં. સમ્યક તો પ્રગટ કરી અને ચારિત્ર અંગીકાર કરવું અને એવું સમ્યક તો પ્રગટ કરવા માટે દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરવો. પણ એક બીજી વાત પણ સાથે છે કે ધારો કે કોઈને એવો ચારિત્ર અંગીકાર કરવાનો એવો ખૂબ અંદરમાંથી ઉદાસીનતાનો ભાવ, વૈરાગ્યનો ભાવ આવ્યો હોય અને ચારિત્ર અંગીકાર કરી લે તો પણ એને સમ્યક તો પ્રગટ કરવું તો પડશે. સમ્યક તો પ્રગટ કર્યા વિના માત્ર બાહ્ય દીક્ષા લેવાથી વાત બનશે નહીં. આપણે મેડિકલમાં ભણતા હોઈએ ત્યારે એવું બનતું હોય છે કે સેકન્ડ એમબીબીએસમાં આવીએ ત્યારથી જ ફાઇનલ એમબીબીએસનો પણ અભ્યાસ સાથે ચાલુ થઈ જાય. સેકન્ડ અને ફાઇનલના ની ટર્મ્સ બધી સાથે ચાલુ થઈ જતી હોય છે. પણ એક્ઝામ તો જ્યાં સુધી સેકન્ડની આપીને એના સબ્જેક્ટને ક્લિયર ના કરીએ ત્યાં સુધી ફાઇનલની એક્ઝામ આપી શકાતી નથી. એટલે એના જેવું જ કંઈક છે કે ભલે આપણે કદાચ કોઈએ એ રીતે દીક્ષા લઈ લીધી હોય, ચારિત્ર અંગીકાર કરી લીધો હોય તો પણ એને સમ્યક તો પ્રગટ કરવાનું જ છે. એટલે સમ્યકનું મહત્વ તો એવું જ રહે છે. એટલે બીજી રીતે અહીંયા તો મારે વાત કરવી છે કે ઘણાના મનમાં એમ છે કે જે લોકોએ દીક્ષા લીધી છે એ બધા ખોટા છે, સમ્યક તો વિના એમણે દીક્ષા લઈ લીધી છે એવું હોય નહીં, ગુરુદેવે તો એમ કહ્યું છે. આવી જે માન્યતા જે છે ને એનું હું ખંડન કરું છું કે ના, એમ નહીં. એમને ખ્યાલ જ હોય, એમને ખ્યાલ છે કે સમ્યક તો પ્રગટ કરવાનું છે અને એમણે દીક્ષા લીધી છે તો બાહ્યમાં ચારિત્ર છે એટલે એમને અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે અને એ સમ્યક તો પ્રગટ કરશે જ, એમને પણ એ ખ્યાલ છે. અને સમ્યક તો પ્રગટ થશે ત્યારે જ એમનું ગુણસ્થાન એ રીતે આગળ વધશે. એટલે બે વસ્તુ સાથે થાય છે. આપણે મેડિકલના અભ્યાસમાં એ રીતે જ કરીએ છીએ. આપણે એમ નથી કહેતા કે ના ના, સેકન્ડ હજી ક્લિયર નથી થયું ત્યાં સુધી ફાઇનલનો અભ્યાસ ન શરૂ કરવો, એવી કોઈ વાત હોતી નથી. કેમ કે ફાઇનલ એમબીબીએસનો અભ્યાસ ઘણો લાંબો છે તો એ સેકન્ડ એમબીબીએસનો અભ્યાસ શરૂ કરીએ ત્યારથી જ સાથે શરૂ થઈ જાય જ છે. આમ જ છે. તો એવી જ રીતે ચારિત્રનો પુરુષાર્થ પણ એવો બહુ મોટો છે અને ચારિત્રના પુરુષાર્થમાં સદ આચરણ દ્વારા આપણે શરૂઆત કરી જ દેવી જોઈએ. સદ આચરણ વિના પછી જે ચારિત્ર આપણે અંગીકાર કરવાનું છે એ ક્યાંથી થશે? એટલે જેને સદ આચરણ વર્તે છે
અને સમ્યક્ત્વનો પુરુષાર્થ કરી રહ્યો છે એવો જીવ સહેલાઈથી સમ્યક્ત્વ પ્રગટ કરશે અને આગળ વધી અને પછી ચારિત્રનો પુરુષાર્થ પણ કરી શકશે. તો દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ ઉપર બરાબર જોર રાખવું અને સમ્યક્ત્વ સહિત ચારિત્ર અંગીકાર કરવું છે એ આપણો ગોલ છે. આપણે એ માટે સ્વાધ્યાય, સદાચરણ અને ધ્યાન કરીએ છીએ. હમણાંથી આપણે થોડાક વખતથી એક નવું સૂત્ર અપનાવ્યું છે કે ધર્મ ધ્યાન આરાધનાને ઉગ્ર સ્વરૂપ આપીએ, કેમ કે આપણી પાસે સમય ઓછો છે અને કામ ઘણું છે. પુરુષાર્થ ઘણો કરવાનો છે, આરાધનાની અંદર ઢીલા પડી જઈશું તો પ્રભુ આવો અમૂલ્ય ભાવ નિષ્ફળ જશે, નકામો જશે, નિરર્થક થઈ જશે, એવું ન થાય એટલા માટે ધર્મ ધ્યાન આરાધના આપણે ઉગ્ર સ્વરૂપ આપ્યું છે. અને એમાં ધર્મ ધ્યાન આરાધનાની જ મુખ્યતા, એ સિવાય બાકી સર્વની ગૌણતા, બીજું બધું ગૌણ કરી દઈએ, હજી આ વાતની ગંભીરતા ન લાગવાને કારણે હજી એમ જ ચાલી રહ્યું છે કે બીજી બધી વસ્તુની જ મુખ્યતા છે. પછી વધ્યો ઘટ્યો જે કંઈ છેવટે જે ટાઈમ મળ્યો હોય ત્યારે કહીએ કે ચાલો હવે આપણે સ્વાધ્યાય કરીએ, ચાલો હવે આપણે આ કરીએ. પહેલા તો બધું કામ પતાવી દઈએ અને કામ બધું પતી જાય પછી આપણે હાશ હવે હું સ્વાધ્યાય કરું. એટલે જે સારામાં સારો અમૂલ્ય સમય હતો, જે વખતે મન શાંત હતું, ચિત્ત શાંત હતું, એ સમય આપણે બહારમાં બધે વેડફી નાખીએ. સવારના પોરમાં આપણે ચાલવા જઈએ, કસરત કરીએ, આ કરીએ, તે કરીએ, બધા કામો નું લિસ્ટ બનાવી અને બધા કામો કેવી રીતે કરવા એ માટેનું બધું કરીએ, અને પછી છેલ્લે જ્યારે મન થાકી ગયું હોય, મનમાં અનેક વિકલ્પો ચાલતા હોય ને એ વખતે આપણે કીધું હવે સ્વાધ્યાય કરીએ. શું સ્વાધ્યાય થશે? સ્વાધ્યાયમાં જ મનની એટલી જ શાંતિની જરૂર છે જેટલી ધ્યાનમાં નિર્વિકલ્પ દશા માટે વિકલ્પો ઓછા કરવાની જરૂર છે, એવી જ સ્વાધ્યાયમાં પણ વિકલ્પો ઓછા કરવાની જરૂર છે. સ્વાધ્યાય વખતે વિકલ્પો અનેક પ્રકારના ચાલતા હોય, આ કરવાનું છે ને આ બાકી છે ને આને ફોન કરવાનો છે, તો શું સ્વાધ્યાય થશે? કાંઈ સ્વાધ્યાય થતો નથી. ધ્યાન તો ન જ થાય પણ સ્વાધ્યાય પણ નહીં થાય, સારી રીતે સ્વાધ્યાય નહીં થાય. અરે પદસ્થ ધ્યાન માળા પણ એક સારી રીતે નહીં થાય. ભાઈ સવારનો અમૂલ્ય સમય જ્યારે શાંત ચિત્ત છે અને આગલા દિવસે આપણે એમાં ખાસ કરી અને પ્રતિક્રમણ કરી અને હું નાયક છું એવા ભાવ સહિત સુઈ ગયા હોઈએ તો સવારે કેટલા પ્રફુલ્લિત મન સહિત હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું એવા ભાવ સહિત નમસ્કાર મંત્ર બોલી અને ધ્યાનમાં જ બેસી જઈએ છીએ, ધ્યાનમાં સ્મરણ કરીએ છીએ અને ધ્યાન થાય છે. સરસ રીતે ધ્યાન થયા પછી સ્વાધ્યાય કરવાનું હોય, પદસ્થ ધ્યાન કરવાનું હોય, આ એ વખતે હોય. એટલે પદસ્થ ધ્યાન કરીને પછી સ્વાધ્યાય કરીએ અને ત્યાર પછીથી જ દિવસમાં જે કંઈ બીજા કામો હોય એનો વિચાર કરવો, એનું નામ ધર્મ ધ્યાનની મુખ્યતા અને અન્ય સર્વની ગુણતા. પણ આપણે હજી ક્રમ જ ફેરવ્યો નથી અને પછી ક્લાસમાં આવીએ તો શું કામનું? ભાઈ તું ક્લાસમાં આવે ને હોમવર્ક કરતો નથી તો કોઈ ટીચરને તું ગમતો નથી. તું સ્કૂલમાં જાય છે અને ક્લાસ એટેન્ડ કરે છે પણ હોમવર્ક કરતો નથી તો તારા ટીચરને તું નથી ગમતો, અને તું એમાં તારું જ નુકસાન કરે છે, ટીચરને તો કાંઈ નુકસાન નથી. એવી જ રીતે જે આ ક્લાસમાં આવે છે અને અહીંયા જે કંઈ વાત કરવામાં આવે છે એને અનુસરતો નથી તો પ્રભુ આવો અમૂલ્ય વખત કોનો બગડી જાય છે? આવો અમૂલ્ય ભાવ કોનો બગડે છે? કોનો નિરર્થક જાય છે? આપણે સાથે છીએ એટલે આપણને એકબીજાની સાથે છીએ એટલે આપણને બળ મળે છે કે બધા આમ કરે છે, બધા આમ કરે છે. આપણે આઠમ ચૌદસના દિવસે બધા જ DGSP લખીએ છીએ અને હવે કેટલાક ટી પણ લખવા માંડ્યા છે, DGSP T, આપણે તપની પણ વાત લીધી છે. તો આપણને પણ એને લીધે થઈ અને બળ મળે છે, આપણને એમ થાય કે હું પણ આ જ પ્રમાણે કરું, હું પણ એટલો જ નિયમિત રહું, આવું બળ મળે છે. સાથે હોઈએ છીએ, સાધકને સાથની જરૂર છે. સાધક એકલો પોતાની સાધના ત્યારે જ કરી શકે કે જ્યારે એ સક્ષમ થઈ ગયો હોય ત્યારે, એટલે કે સમ્યક દર્શન થયું હોય અને એને એટલો બધો વૈરાગ્ય હોય કે જેથી કરી અને બીજી કોઈ વાતમાં એ પલોટાઈ ન જાય, એટલું મનોબળ પણ એનું મક્કમ થઈ ગયું હોય ત્યારે એકલો પડે તો બરાબર છે. નહીંતર ત્યાં સુધી તો એને
બીજાઓની સાથે રહેવાની જરૂર છે, એટલે આપણે ક્લાસમાં એ જ કાર્ય કરી રહ્યા છીએ, માર્ગદર્શન મેળવીએ છીએ. અને વોટ્સઅપ ગ્રુપની અંદર આપણે બધા સાથે છીએ, વોટ્સઅપ ગ્રુપમાં આપણે બધા સાથે છીએ, એટલે આપણને ખ્યાલ આવે છે કે બીજાઓ પણ આ રીતે કરી રહ્યા છે. આપણને ખ્યાલ આવે છે કે બધા સ્વાધ્યાયમાં પણ બેસે છે, અને બધાને ખ્યાલ પણ છે કે સ્વાધ્યાયમાં કોણ આવ્યું છે. આપણે એ ઓપન રાખીએ છીએ બધાને માટે. એટલે એ બધા દ્વારા આપણને ક્યાંક આપણે પાછા પડતા હોઈએ, નબળા પડતા હોઈએ, આપણને પ્રમાદ આવી જતો હોઈએ, એવું કંઈક થતું હોય, તો પાછા આપણે આપણી જાતને સંભાળી લઈએ, આપણું સ્થિતિકરણ કરી લઈએ. તો અહીંયા વાત છે કે અન્ય સર્વની ગૌણતા. હજી કંઈક ક્રમમાં ફેરફાર થયો ન હોય, નિત્યક્રમમાં બદલાવ ન લાવ્યા હોય, જીવનમાં કાંઈ પણ પરિવર્તન ન લાવ્યા હોય, તો પ્રભુ ફરીથી ધર્મ ધ્યાન આરાધનાની મુખ્યતા અને અન્ય સર્વની ગૌણતા આજે જ નક્કી કરી લો. હવે તો બદલાવ લાવવો જ છે. ધર્મ ધ્યાન આરાધનાની મુખ્યતામાં આપણે નિત્ય જપ અને નિત્ય પ્રતિક્રમણ બે વાત પહેલા લીધી હતી. નિત્ય જપ, આપણે ધ્યાનનો પ્રયત્ન કરીએ છીએ, નિર્વિકલ્પ ધ્યાન માટેનો પુરુષાર્થ આપણે કરી રહ્યા છીએ, બીજું બધું કરીએ છીએ, પણ સાથે ને સાથે આપણે નિત્ય જપ એટલા માટે કરવાના હતા કે એમ કરવાથી પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ ની દ્રઢતા થાય. હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ સિદ્ધ સમાન છું, એ દ્રઢતા કરવા માટે આપણે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ, ને વારંવાર સિદ્ધ ભગવાનને નમસ્કાર કરવા માટે માળા લઈ અને બેસીએ, અને એક એક મણકો ફરે એ વખતે આપણે સિદ્ધ ભગવાનને નમસ્કાર તો કરીએ છીએ, નામ બોલીને નમસ્કાર કરીએ છીએ, છતાં અંતરમાં ભાવ એવો છે કે સર્વ સિદ્ધ ભગવાનને હું નમસ્કાર કરું છું. અને સામે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ તો ત્યાંથી સામેથી એવો પ્રતિસાદ આપણને સાંપડે છે કે તું પણ સિદ્ધ છો, તું પણ સિદ્ધ સમાન શુદ્ધ છો. એટલે આપણા પોતાના સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપની એમાં દ્રઢતા થાય છે. એટલે એ તો બહુ જ મહત્વનું છે. હંમેશા માળા કરવી, જાપ જપવા, એટલે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ અને પોતાના સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપની દ્રઢતા કરીએ. અને નિત્ય પ્રતિક્રમણ, 5 મિનિટનું પ્રતિક્રમણ સાંજ રાત્રે સૂતા પહેલા અવશ્ય કરવું, અને બાકી તો સમય સમય પોતે પ્રતિક્રમણ કરવું જ જોઈએ. પ્રતિક્રમણ કરવું એટલે પોતાના સ્વરૂપ તરફ પાછા ફરવું. હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, અને આ વિભાવ ભાવો એ મારું કાર્ય નથી, આ વિભાવ ભાવોથી જુદો હું છું. એમ નિત્ય પ્રતિક્રમણ કરવું, આ બે વાતની આપણે વાત કરી હતી ધર્મ ધ્યાન આરાધનાની મુખ્યતાની અંદર. એમાં હવે બહુ મહત્વની એવી એક ત્રીજી વાત ઉમેરીએ છીએ, ભોગ ઉપભોગ ત્યાગ. આપણે ભોગ ઉપભોગનો સંપૂર્ણપણે ત્યાગ કરવાની વાત અહીંયા નથી કરી, પરંતુ રોજ ને રોજ હંમેશા કાંઈક ને કાંઈક કોઈક પ્રકારે ત્યાગની ભાવના રાખવી. આપણે રોજિંદા જીવનની અંદર કેટલાય પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ, એ ઉપભોગ છે, અને જે રોજ ખાઈએ છીએ વગેરે, જે એક જ વખત જે વાપરવામાં આવે છે એને ભોગ કહેવાય. એટલે એક વખત વાપરવામાં આવે એવા ભોગ અને વારંવાર જે વાપરવામાં આવે છે એવા ઉપભોગ, એમાં કાંઈક પરિમાણ કરવાની જરૂર છે, એમાં કાંઈક આપણે વિચારવાની જરૂર છે. રોજ કાંઈક ને કાંઈક છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. હંમેશને માટે ન છોડાય એ સમજી શકાય છે, પરંતુ રોજ કાંઈક ને કાંઈક છોડીશું, રોજ નવું નવું કાંઈક ને કાંઈક છોડતા જઈશું, તો એથી આપણું મનોબળ મકાન થશે, અને આપણને એ વસ્તુ વિના પણ જીવન જીવી શકાય છે એની ખાતરી અંતરમાં થઈ જશે. આપણું મનોબળ તો મક્કમ થશે જ છોડીએ છીએ એટલે, પણ સાથે ને સાથે આજે આ ભોગનો કે આ ઉપભોગનો જ્યારે આપણે ત્યાગ કરીએ છીએ, આ વસ્તુ નથી વાપરવી, આજે આમ નથી કરવું, તો એને લીધે થઈ અને મનોબળ મક્કમ થવા ઉપરાંત બીજો એ ફાયદો પણ થશે કે આપણને ખ્યાલ આવી જશે કે અરે આના વિના પણ મારું જીવન તો જેમ છે તેમ સહજ રીતે જ પ્રવર્તી રહ્યું છે, મારા જીવનમાં કોઈ મુશ્કેલી કોઈ આવતી જ નથી, એવો આપણને ખ્યાલ આવી જશે. તરી ભગવાન, હું નકામાનો આ બધી વસ્તુઓ લઈને પરાધીનતાના ભાવે રહ્યો છું, હું પરાધીન નથી, મને પરની અપેક્ષા નથી, એ વાતને આપણે પ્રેક્ટિકલમાં મૂકવાની છે કે મને કોઈની અપેક્ષા નથી, હું એના વિના જીવી શકું છું, હું ભગવાન આત્મા જ મારી જીવત્વ શક્તિથી શુદ્ધ જીવત્વથી જીવું છું. આપણે
320મી ગાથાની અંદર આ વાત તો ક્યારના કરતા આવ્યા છે કે શુદ્ધ પરિણામિક ભાવ, શુદ્ધ જીવત્વ શક્તિ અને એ જ મારું સાચું જીવન છે. તો પછી પ્રયોગમાં એ મૂકીએ ને, કેટલી બધી વસ્તુઓ વિના આપણે ચલાવી શકીએ, તો એનો પ્રયોગ કરવો હોય તો રોજ કાંઈક ને કાંઈક છોડવું, બીજા દિવસે કદાચ એ ન છૂટી શકે તો વાંધો નથી, બીજી વસ્તુ, ત્રીજી વસ્તુ, કાંઈક ભોગ અને ઉપભોગની કોઈ વસ્તુનો આજે આપણે ત્યાગ કરીએ છીએ, આજના દિવસ માટે કરીએ. અને પછી જીવનમાં જેમ 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 આપણને એમ લાગતું જાય તેમ 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 આપણે બધી ઘણી બધી વસ્તુનો ત્યાગ કરી શકીએ છીએ. અને આપણને ખ્યાલ આવે કે મારું જીવન પરાધીન નથી, હું આ બધી સામગ્રીઓને કારણે હું જીવું છું એમ નથી, સામગ્રી વિના પણ મારું તો સુંદર જીવન છે, મારું તો આધ્યાત્મિક જીવન છે, મારું તો આનંદમય શાંતિમય જીવન છે, હું તો ભગવાન આત્મા છું. અને એમ જયારે થઈ જાય છે તો પછી કેટલી બધી શાંતિ અનુભવાય છે. આ પરાધીનતાને છોડવા માટે ભોગ ઉપભોગના ત્યાગની વાત આપણે આમાં ઉમેરી છે. કેમ કે ધર્મ ધ્યાન આરાધનામાં ચારે પડખેથી, બધા પડખેથી આપણે સ્વરૂપ તરફ વળીએ છીએ. અને સ્વરૂપ તરફ વળવામાં જે જે આપણને અટકવાના સ્થાન છે, એ બધા અટકવાના સ્થાનોને આપણે ધીરે 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 દૂર કરતા જઈએ છીએ. મનમાં કલુષિતતા વધવાના જે જે કારણો છે, બધાને આપણે ધીરે 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 દૂર કરતા જઈએ છીએ, શાંતિથી આગળ વધી રહ્યા છીએ. તો નિત્ય જપ, નિત્ય પ્રતિક્રમણ અને ભોગ ઉપભોગનો જેટલા અંશે થઈ શકે એટલા અંશે ત્યાગ, જેટલા દિવસ માટે થઈ શકે એટલા દિવસ માટે, એક દિવસ માટે તો અવશ્ય કરવો, રોજે રોજ કોઈને કોઈ વસ્તુનો ત્યાગ કરવો, છોડવી. ઉદાહરણ તરીકે કેટલીક વાત કરું તો, ભોગમાં ખાવા પીવાની વસ્તુ હોય, વાપરવાની કેટલીક વસ્તુ હોય, સફાઈ માટેની કેટલીક વસ્તુ હોય, એ બધા ભોગની વસ્તુઓ જે છે એમાંથી કાંઈક ને કાંઈક કોઈક વસ્તુ છોડવી. અને ઉપભોગમાં જે વસ્તુઓ રોજે રોજ વાપરીએ છીએ બધા, એમાં કાર ને કોમ્પ્યુટર પણ આવી જાય, ટેબ્લેટ પણ આવી જાય, બધું જ આવી જાય, શું ના આવે, પથારી પણ આવી જાય, બધું જ આવી જાય છે. એટલે વસ્ત્રો કપડાં આ તે બધું જે વાપરીએ છીએ, તે ન્યૂઝ માટે થઈ અને કદાચ કે ન્યૂઝપેપર વગેરે વાંચતા હો કે એવી ચેનલ જોતા હો કે એ બધું કાંઈ પણ કરતા હો, અને બીજા પણ એ જ પ્રકારે કંઈક સિરિયલ જોતા હો, આ તે જે કાંઈ પણ કરતા હો, રોજે રોજ જે કાંઈ કરી રહ્યા છો, તમને ખ્યાલ આવશે તમે જે કરી રહ્યા છો એમાંથી જ ખ્યાલ આવશે કે આજે આ વસ્તુનો ત્યાગ. સવારના પોરમાં જ્યારે ધ્યાન થઈ જાય અને પછી ત્યાર પછીથી પદસ્થ ધ્યાન પણ થઈ જાય, માળા પણ ગણી લેવાય, સ્વાધ્યાય થઈ જાય, ત્યાર પછીથી એક વસ્તુનો ત્યાગ અવશ્ય કરવો, એથી મનોબળ પણ ભક્કમ થશે. અને ઘણા દિવસ પછીથી તમને લાગશે કે આ બધી વસ્તુ હું છોડી ચૂક્યો છું, તેનો અર્થ જ એ છે કે એના વિના મને ચાલે જ છે, હું નકામાનો મૂંઝાતો હતો કે હવે કેવી રીતે થાય, શું થાય, આ બધા વિના મને ચાલે જ છે, હું પણ એક સંત જેવું જીવન જીવી શકવા માટે સમર્થ છું, સક્ષમ છું, હું પણ એક સંત જેવું જીવન જીવવા માટે સક્ષમ ને સમર્થ છું. બધા વિચાર ન કરવા, ના ગુરુદેવે આમ કહ્યું છે કે એનાથી કાંઈ થતું નથી એવા વિચાર ન કરવા, ગુરુદેવના જીવન તરફ જોવું. ગુરુદેવને કેટલી વસ્તુના ઉપભોગ હતા, ગુરુદેવને ભોગ ઉપભોગનો, એમના આહારનો વિચાર કરવો, એ કેટલી વસ્તુ વાપરતા હતા એનો વિચાર કરવો. એ જમાનાની અંદર ટોયલેટ હતા, પણ છતાંય ગુરુદેવે બધા જ આચાર વિચાર સાધુના જે હતા તે જાળવી રાખ્યા હતા. ઓછામાં ઓછું પાણીનો વપરાશ કેવી રીતે થાય, ઓછામાં ઓછી વસ્તુ વાપરવી, જીવ હિંસા ન થાય એ માટે સમિતિપૂર્વક જીવવું, આ બધી વાત એમના જીવનમાં હતી. એ આપણે શીખવાની છે, એમના જીવનની એ બધી વાતને પણ સાથે લેવાની છે. એ અપેક્ષાથી એમણે વાત કરી છે, એને એકાંતે નથી લેવાની, એમના જીવન તરફ દ્રષ્ટિ કરવાની છે, એમનું જીવન કેવું હતું. તો હવે આપણો નિત્યક્રમ આ પ્રમાણે થઈ ગયો કે નિર્વિકલ્પ ધ્યાન આપણે 3 વખત કરવું જોઈએ. અંતરમાં એ જ ભાવના રાખવી કે મારે સવારે પણ કરવું છે, બપોરે પણ કરવું છે, અને રાત્રે અથવા સાંજે પણ નિર્વિકલ્પ ધ્યાન તો કરવું જ છે. જ્યારે સમય મળે ત્યારે નિર્વિકલ્પ ધ્યાન કરવું, એના કરતા હવે ધીરે ધીરે એમ કરી દેવું કે ના, સમય મળે ત્યારે નહીં, પણ મારે આ કરવું છે એટલે એને માટે હું સમય ફાળવી, મારે એને માટે સમય ફાળવવાનો છે. સવારના તો કરીએ છીએ, પણ નિયમિત દરરોજ સવારના 6:30 નો ટાઈમ આપણો ધ્યાનનો છે બધાને માટે. પોતપોતાના સમય 6:30 એ બધાએ ધ્યાન કરવાનું છે. અને એક દિવસ હું તમારી સાથે હોઉં છું, 4 ઝોન પાડ્યા છે આપણે, એટલે
પણ એ સિવાય તમારે પહેલા આપણે વાત એમ કરી હતી કે જ્યારે પણ તમે સ્વાધ્યાય કરો કાંઈ પણ કરો ત્યાર પછીથી ધ્યાન કરી લેવું. હવે હું કહું છું કે એના બદલે હવે ધીરે 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 તમને જો ધ્યાનની એવી રીતે ટેવ પડી હોય, વચ્ચે પણ થોડી થોડી વાર માટે ધ્યાનમાં જતા હોય એવું થતું હોય, તો હવે એક એને માટેનો સમય પણ નક્કી કરી લો. એટલે ધ્યાનની મુખ્યતા થઈ જાય કે ના, મારે નિર્વિકલ્પ ધ્યાન તો સમય થાય એટલે કરવાનું જ છે, બીજું બધું ગૌણ, બીજા કાર્યોને ગૌણ કરી દેવાના, ના એ પછી થશે. ધ્યાનનો સમય છે તો ધ્યાન તો કરી શકે. ધ્યાનના સમયે ભલે એ બીજી બધી વાતો હોય હમણાંની, એ બધું પછી, અત્યારે ધ્યાનનો સમય છે. એવું અંતરમાં ઉગી નીકળે, એવું અંતરમાં ઉગી નીકળે તો કેવું સારું, અને એ જ કરવાનું છે. પદસ્થ ધ્યાન પણ એ વખતે જ કરી લેવાનું. ઓછામાં ઓછું ત્રણ વખત ધ્યાન કરી તો ત્રણ વખત તો ત્રણ માળા તો થાય, પણ ઉપરાંત બીજી બે માળા કરવી, એવો રાખવો પ્રયત્ન રાખવો કે દિવસમાં ઓછામાં ઓછી પાંચ માળા કરી અને હું સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું, પંચ પરમેશ્વરીને નમસ્કાર કરું છું, તો એમાં મારા સિદ્ધત્વની દ્રઢતા મને થાય છે, એ મારો જ લાભ છે. ભગવાનને નમસ્કાર કરું છું, જેટલી વખત નમસ્કાર કરું છું એટલી વખત એમના સ્વરૂપનો પણ હું વિચાર કરું છું, એટલે નકામાના વિકલ્પો આવતા નથી, મન શાંત રહે છે, કલુષિતતા થતી નથી, રાગ દ્વેષના પરિણામો મંદ થતા જાય છે. એટલે એ તો અવશ્ય કરવું જીવનમાં. આ કરવાથી શેષ જીવન જે છે એ એવું થઈ જશે કે જે કઈ ભવિષ્યમાં અસાતા વેદની કર્મના ઉદય આવે એ વખતે એને સહન કરવાની શક્તિ પ્રાપ્ત થઈ જશે. જેને આ કહ્યું છે એને એ કરવા માટેની શક્તિ પ્રાપ્ત થશે. સ્વાધ્યાય આપણે સવાર અને સાંજના બે સ્વાધ્યાય કરીએ છીએ, અને એ સ્વાધ્યાય પછીથી એના સંબંધીનું વાંચન કરી અને જે કઈ આપણને ન સમજાયું હોય એને સમજી લેવું. એ સિવાય તમારી શક્તિ હોય, કેપેસિટી હોય અને તમે ત્રીજો કોઈ સ્વાધ્યાય કરતા હો તો સારી વાત છે, બહુ સારી વાત છે. પરંતુ અત્યારે બે મોટા શાસ્ત્ર ચાલે છે, તો બે મોટા શાસ્ત્ર નો સ્વાધ્યાય તો અવશ્ય કરવો, સવારના સમયસાર અને સાંજે પ્રવચનસાર. અને બંને કુંકુંદાચાર્ય ભગવાનના અને બંને શાસ્ત્રની આપણે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા લીધી છે અને ગુરુદેવ બંનેને સમજાવે છે, એટલે બેમાં શું ફેર છે એ પણ આપણને સ્પષ્ટ થઈ જાય, એટલે વસ્તુ સ્વરૂપ એકદમ બરાબર સમજાશે. સવારે દ્રષ્ટિ પ્રધાન ગ્રંથમાં જે વાત આવી હોય અને એના સંબંધીની વાત આપણે જ્ઞાન પ્રધાન પ્રસંગની અંદર જયારે સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે વસ્તુનું સ્વરૂપ કેવું છે. એટલે આવો અમૂલ્ય અવસર મળ્યો છે. જયારે સમયસાર અને પ્રવચનસાર બે આપણે સાથે કરી રહ્યા છીએ તો એ સ્વાધ્યાયને બિલકુલ છોડવો નહીં. કદાચ કોઈક અપેક્ષાએ કાંઈક ચૂકી ગયા હોઈએ, કંઈક થયું હોય એવું કારણ બન્યું હોય તો રેકોર્ડિંગ સાંભળીને પણ એ કરી લેવું. અને ચોથી વસ્તુ છે કે પ્રતિક્રમણ. સાંજે તો અવશ્ય પ્રતિક્રમણ કરવું, સાંજે પ્રતિક્રમણ કર્યા વિના સુઈ જવું નહીં. પાંચ મિનિટનું પ્રતિક્રમણ જાતે કરી લેવું, હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું અને આજના દિવસ સંબંધી હું અનેક પ્રકારે વિભાવ ભાવે થયો છું, દેશના ભાવે થયો છું, શુભાશુભ ભાવે થયો છું, તે પણ મારું સ્વરૂપ નથી. હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, હું મારા સ્વભાવ ભાવે જ શોભું છું, વિભાવ ભાવે હું શોભતો નથી, એ પરમાત્મા મારી આ બધી ભૂલ છે. અને કોઈના સંબંધી મેં એવા કાંઈ વિકલ્પ કર્યા હોય એ મારું મારો દોષ છે, એ મારો અપરાધ છે, એ માટે હું પ્રભુ આપની સાક્ષીએ ક્ષમા માગું છું એમ કરી અને એવું પ્રતિક્રમણ અવશ્ય કરી લેવું. અને એ સિવાય આપણે જાગૃતિની વાત કરી છે, તો જ્યારે જ્યારે દિવસ દરમિયાનમાં જે કઈ વિકલ્પ આવે અને એમાં કાંઈક એમ થઈ જાય કે આવો રિસ્પોન્સ આપવા જેવો ન હતો, પેલા બોલ્યા તો ભલે બોલ્યા, મારે આવું બોલવા જેવું ન હતું, તો તે જ વખતે પાછા ફરી જવું. બોલાઈ તો જશે જ, આપણને અનાદિના એવા આ સંસ્કાર પડ્યા છે જવાબ આપવાના વગેરેના, એટલે બોલી નાખીએ, પરંતુ તે જ વખતે અંતરમાં ઓમ બોલી અને પાછા ફરી જવું કે આ બોલવાની જરૂર ન હતી. અને પ્રતિક્રમણ એમ કરી લેવું કે આ મારો સ્વભાવ નથી, આ મને શોભે નહીં, આ મારો દોષ છે, એ પરમાત્મા હું આપની સાક્ષીએ ક્ષમા માગું છું. અને જેના સંબંધી કાંઈ એવા વચન બોલાયા તો એની પણ મનોમન તો ક્ષમા માગી લેવી, પ્રત્યક્ષ માગી શકાય તો સારી વાત છે, નહીં તો કઈ વાંધો નહીં, મનોમન ક્ષમા માગી અને પોતાના સ્વરૂપ તરફ પાછા ફરવું, એનું નામ પ્રતિક્રમણ છે. પોતાના સ્વભાવ તરફ પાછા ન વળવામાં આવે તો પ્રતિક્રમણ નથી થતું. પેલા સામા વ્યક્તિની ક્ષમા માગીએ છીએ, યંત્રમાં માગીએ છીએ, પ્રત્યક્ષ કદાચ ન માગી શકાય તો કઈ વાંધો નહીં, પરંતુ પોતાના સ્વરૂપ તરફ પાછા વળવું
એ મહત્વનું છે, એ મહત્વનું છે. તો એવું પ્રતિક્રમણ વારંવાર જયારે જયારે આપણને એમ લાગે કે આ ઠીક નથી થયું ત્યારે કરી લેવું. તો હવે આપણે આપણા સ્વાધ્યાયના વિષય તરફ આવીએ છીએ. તત્વાનું શાસન નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. જયારે રામચંદ્રજીનું આ તત્વાનું શાસન એ ધ્યાનનું શાસ્ત્ર છે, તો આપણે એનો સ્વાધ્યાય કરીએ છીએ. તત્વાનું શાસનના સ્વાધ્યાયમાં આપણે ગઈ વખતે 147મી ગાથા કરી હતી, શ્રૌતી ભાવનાનું સ્વરૂપ. શ્રૌતી ભાવના એટલે શ્રુતાત્મક ભાવના, શ્રુત એટલે ભગવાનની વાણી. ભગવાનની વાણીમાં જે વાત આવી છે એની જ ભાવના એ શ્રૌતી ભાવના છે. અને એમાં આપણે પાંચ શબ્દ શીખ્યા, પાંચ વાત શીખ્યા. ધ્યાતા શ્રૌતી ભાવનામાં ભાવે છે કે હું ચેતન છું, અસંખ્ય પ્રદેશી છું, મૂર્તિ રહિત અમૂર્તિ છું, સિદ્ધ સમાન શુદ્ધ આત્મા છું અને જ્ઞાન દર્શન લક્ષણે યુક્ત છું. એ પાંચ વાતને આપણે શીખ્યા અને એ મારું સ્વરૂપ છે એટલે આપણી ઓળખાણ હવે એ રીતે દ્રઢ થતી જાય છે. હું ચેતન છું, અસંખ્ય પ્રદેશી છું, અમૂર્તિ છું, સિદ્ધ સમાન શુદ્ધ છું અને અનંત ગુણ છે મારામાં, પણ જ્ઞાન દર્શન લક્ષણે યુક્ત છું. જ્ઞાન દર્શન લક્ષણે એવી ચેતના છે, તો સાથે વાત આવે છે કે અનંત ગુણ મારામાં છે એટલે એ જ મારી સત્તા છે, એ જ મારી સત્તા છે. એવી સત્તા છે જે સત્તા અસંખ્ય પ્રદેશી છે અને અનંત ગુણ સહિત છે, જે અમૂર્તિક છે, સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે એવી સત્તા. અને એ સત્તાને બીજો કોઈ તોડી શકતો નથી, એ સત્તામાં બીજો કોઈ પ્રવેશી શકતો નથી, એટલે કે બીજો વિકલ્પ પણ એમાં ઘૂસી શકે નહીં, બીજો ભાવ પણ એમાં જાય નહીં, કોઈ એ સત્તાનો નાશ કરવા માટે જગતમાં સમર્થ નથી. એવી એ સત્તા તે હું છું, એવી સત્તા તે હું છું, અનાદિ અનંત એવી મારી આ સત્તા છે. એનો વારંવાર વિચાર કરવાથી પોતાના સ્વરૂપની દ્રઢતા થશે. આ હું આવી સત્તા સહિત રહ્યો છું, તે હું છું, એટલે પોતાની ઓળખ દ્રઢ થશે. અને જ્યારે નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયત્ન કરશે તે વખતે આ હું એમાં બધું આવી જશે. એટલે વારંવાર આ વાતનો વિચાર કરવાથી, એનું ચિંતન કરવાથી વર્તમાન પર્યાય છે એ ગૌણ થશે અને સાચી પોતાની ઓળખ જે છે તે દ્રઢ થશે. તો 147મી ગાથા પછીથી આપણે આજે આગળ સ્વાધ્યાય લઈએ છીએ, ગાથા 148. અહીંયા હવે શ્રૌતી ભાવનાની જ વાત છે. અહીંયા આ 147મી ગાથાથી શરૂ કરી અને શ્રૌતી ભાવનાનું સ્વરૂપ જે કહેવામાં આવ્યું છે, તો એક પછી એ શ્રૌતી ભાવનાનું સ્વરૂપ જે કહેવામાં આવ્યું છે, આપણે દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા, દ્રવ્યાનુયોગના અભ્યાસ દ્વારા મુખ્યપણે એ વાત શીખ્યા છીએ. એટલે આપણને લાગશે કે આ બધી વાત તો એ જ છે જે શાસ્ત્રમાં આવી છે, દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં આવી છે, એ જ વાત છે. એ તો બહુ સહેલું લાગશે. અહીંયા આચાર્ય ભગવાને એ જ બધી વાત લીધી છે અને એનું મહત્વ છે, એ સિવાય ધ્યાન થઈ શકે નહીં. આ શ્રૌતી ભાવના ભાવ્યા વિના ધ્યાન થઈ શકે નહીં. કોઈને આપણે બેસાડી દઈએ અને શીખવાડી દઈએ કે ચાલો આ રીતે ધ્યાન કર, ઓમ ઓમ, નહીં થાય, કાંઈ ધ્યાન થતું નથી, એ ધ્યાન થતા જ નથી. પોતે કોણ છે એનો દ્રઢ નિર્ણય થયા વિના ધ્યાન થતું નથી. પોતે સિદ્ધ સમાન શુદ્ધ થઈ અને ધ્યાન કરવાનું છે તો અંતરમાં એ ભાવના દ્રઢ થવી જોઈએ. એટલે અહીંયા શ્રૌતી ભાવનાનો ઘણો વિસ્તાર કર્યો છે. 148મી ગાથામાં કહે છે કે હું અન્ય નથી, હું અન્ય નથી, હું બીજો નથી. આ બીજું બધું જે કાંઈ છે તે હું નથી. પહેલી વાત આ છે, એમાં મુખ્યપણે આ શરીર તે ના, એ હું નથી, શરીર તે હું નથી, હું અન્ય નથી, અન્ય તે હું નથી. બીજી વાત, બીજું કાંઈ પણ જે છે એ એમાં કંઈ મારાપણું છે, એમાં મારો અંશ છે એમ પણ નથી. કેટલાકના મનમાં એમ હોય છે અને હજી એવું કેટલાક શીખવાડે પણ છે કે ના ના, જ્યાં સુધી સંસાર પર્યાય છે ત્યાં સુધી શરીર સહિત જ બધું માનવું અને શરીર સહિત જ બધો ધર્મ થાય. ના, એમ નહીં, શરીર હું નથી, હું નથી તો નથી જ,
શરીર સાથેનું એકત્વ છોડવું છે. શરીરમાં મમત્વ અને એકત્વ તો અનાદિના ચાલ્યા આવે છે. એ મિથ્યાત્વ, અગૃહિત મિથ્યાત્વ તો અનાદિનું ચાલ્યું આવે છે, અને એ મિથ્યાત્વને તોડવું છે, છોડવું છે, ઢીલું પાડવું છે, તો એ અન્ય તે હું નહીં. એ વાતને પણ આપણે એટલી જ ગંભીરતાથી લેવી પડશે કે અન્ય તે હું નહીં, આ શરીર તે હું નહીં, આ હું નહીં, આ શ્વાસોશ્વાસ તે હું નહીં, બસ પ્રાણ જે કયા તે હું નહીં, આ ઇન્દ્રિયો એ ઇન્દ્રિયો તે હું નહીં, શરીર તે હું નહીં, એમ નહીં. આખી બધી વાતને લેવાની, દસે દસ પ્રાણની વાતને એમાં લેવાની છે. દસ પ્રાણ જે જળ પ્રાણ છે તે હું નથી, શરીર કાયા તે હું નથી, મન તે હું નહીં, વાણી તે હું નહીં, અને આ પાંચે ઇન્દ્રિયો એ હું નહીં, શ્વાસ શ્વાસ પણ હું નહીં, અને આ આયુષ્ય આ ભવનું આયુષ્ય એ પણ હું નહીં. એ દસે પ્રાણથી જુદો હું તો ભગવાન આત્મા છું, અન્ય તે હું, હું અન્ય નથી, હું અન્ય નથી અને અન્ય તે હું નથી, બીજા રૂપે પણ નથી અને બીજું જે છે એમાંનું કાંઈ કાંઈ મારું પણ નથી. હું અન્યનો નથી અને અન્ય મારું કાંઈ નથી, હું કોઈનો નથી, હું કોઈનો નથી અને કોઈ મારું નથી, અન્ય મારું કાંઈ નથી. આ જે સંબંધો જે છે એને આપણે એવા વણી લીધા છે જીવનમાં કે જેને કારણે આપણે રાગ દ્વેષ સિવાય બીજું કાંઈ કરતા જ નથી. આ સંબંધો શરીરના સંબંધો છે, એ બધા સંબંધોમાં આપણે રાગ દ્વેષ જ કરીએ છીએ, બીજું કાંઈ કરતા નથી. જેટલો રાગ છે તો એની સામે એટલો દ્વેષ થયા વિના રહેવાનો જ નથી. આ પિતા પુત્ર માતા બેન ભાઈ પતિ પત્ની આ બધો એ સંબંધ જે છે, એ સંબંધ જે છે તો એમાં જેટલો રાગ છે તો સામે એટલો દ્વેષ થાય જ છે, થયા વિના રહે જ નહીં. નાની નાની વાત માટે થઈને આપણને જાણતા અજાણતા એવા દ્વેષના ભાવ થઈ જાય છે અને આખો દિવસ આપણે રાગ દ્વેષના પરિણામ કરીએ છીએ. આ સંબંધ એમાં મૂળ કારણ છે. જે છે નહીં એને આપણે સ્વીકાર્યો છે માટે એમ થાય છે, તો એ સંબંધ એ સંબંધ નથી. એક જીવનો બીજા જીવ સાથે સંબંધ કાંઈ હોય તો એક જ સંબંધ છે કે એ ભગવાન આત્મા છે, હું ભગવાન આત્મા છું. એ દ્રષ્ટિકોણ અપનાવવો અને એની વાત તો ઘણી વાર શાસ્ત્રમાં આવી. ગુરુદેવે એટલી બધી વખત સમજાવ્યું કે તું ભગવાન આત્મા છો, બધા ભગવાન આત્મા છો, અને છતાંય હજી આપણે આપણા અનુજને આપણા દીકરાને દીકરીને આપણે એમ માનતા હોઈએ કે એને ખબર ન પડે ને એનું ઠેકાણું નહીં ને એને માટે આમ કરી દેવું પડે ને એને સલાહ આપીએ ને આમ કરીએ ને તેમ કરીએ ને હજી તો એ જ વાત અંદરમાં પડી છે. તો આ શાસ્ત્રના અભ્યાસ ને સ્વાધ્યાય ને આ બધું કરવાનો શું અર્થ? હજી આપણે આપણા સ્વજનોને અંતરથી સ્વીકાર્યા નથી કે ભગવાન આત્મા છે અને બારમાં ને બારમાં જ રહ્યા છીએ અને બહારની બધી ક્રિયાઓ જે છે એ જ કરવા યોગ્ય છે. આ તો બધું ધર્મ ધ્યાન તો ઠીક છે, પાર્ટ ટાઈમ છે. રમેશભાઈ આવે છે તો બેસીએ, એમને સારું લાગે જરા, એવું જશે ને? મને સારું લગાડવા માટે તો બેઠા છો તમે, સમજ છે ને પ્રભુ? તમે બેઠા છો એટલે મને તો પ્રેરણા પ્રાપ્ત થાય જ છે. વાત સાચી છે, મને તો પ્રેરણા પ્રાપ્ત થાય છે, પણ તમારું શું? મને બધા સાથે છે એટલે મને બળ મળે છે. હું જ્યાં જ્યાં પડી જઉં છું ત્યાંથી પાછો ઉભો થઉં છું તો પ્રભુ તમારો જ ઉપકાર છે, તમારે કારણે જ ઉભો થઉં છું. પણ તમે હજી જો તમારા સ્વજનોને એ જ દ્રષ્ટિકોણથી જોતા હો તો પ્રભુ મારી નમ્ર વિનંતી છે, એમ ન જોશો. બધાને ભગવાન આત્મા જુઓ, અંતરમાં શ્રદ્ધાપૂર્વક એને ભગવાન આત્મા તરીકે જોવાનું શરૂ કરશો એટલે આપોઆપ ડાયલોગ ઘટી જશે, આપોઆપ વિકલ્પો ઘટી જશે, શાંતિ થઈ જશે. અને જ્યારે જ્યારે એવું કંઈક થયું હોય ત્યારે પ્રતિક્રમણ કરી જ લેવું. જગતના પદાર્થો પણ મારા નથી, જગતના પદાર્થો પ્રત્યે પણ મારાપણાનો જે ભાવ છે એને પણ ઓછો કરતા જવો, અને જો ઓછો થયો હશે તો પરિગ્રહ ઘટશે, નહીં તો પરિગ્રહ ઘટશે નહીં. ઓછો થયો હશે, જગતના પદાર્થો મારા નથી એમ જયારે ભાવ થયો હશે તો જ પરિગ્રહ ઘટશે, નવો પરિગ્રહ ઉમેરાશે નહીં. પહેલી વાત તો એ થશે, વસ્તુને ફેંકી દો છોડી દો એમ કઈ કોઈ કહેતું નથી, પરંતુ એના પ્રત્યેનો મમત્વ અને એકત્વનો ભાવ જે છે તે છોડવાનો છે. અને કેટલાકને એમ કહીએ તો ઘણા એમ કે છે કે અમને તો કાંઈ મમત્વ નથી, આ બધું છે પણ અમને કાંઈ એનું મહત્વ નથી. ઠીક છે, છે તો ઠીક છે. તો પછી નવા નવા શુકરા લાવે છે,
આટલી બધી ખરીદી શુક્ર આ કરવા જાય છે, અઠવાડિયામાં 3 વખત શોપિંગ કરવા શુક્ર આ જાય છે. જીવન જરૂરિયાતની વસ્તુ સિવાય તું જાય છે ત્યારે બીજા તરફ દ્રષ્ટિ કેમ કરે છે? તું વોલમાર્ટમાં જાય છે દૂધ લેવા અને 10 વસ્તુ લઈને કેમ આવે છે? કેમ આવે છે? આ લઈ લઈએ, આ લઈ લઈએ, આ સસ્તું છે, આમ છે, તેમ છે. સરળ જીવન તું ક્યારે પ્રભુ શરૂ કરવાનો છો? આપણો આ જે વસ્તુઓ વસાવવાનો જે ભાવ જે છે ને, એ ભાવ જ મિથ્યાત્વનો મોટામાં મોટો મિથ્યાત્વનો ભાવ છે. એ મિથ્યાત્વનો ભાવ એવી રીતે છે કે એનાથી જ મારું જીવન છે. અહીંયા તો વાત એ ચાલે છે કે પર વસ્તુ એ મારી નથી ને પર વસ્તુથી મારું જીવન નથી, અન્ય મારું કાંઈ નથી. એટલે એમાં આ પદાર્થો જે કંઈ છે એ પણ કંઈ મારા નથી, એના વિના જ હું જીવી શકું છું ને મારું એના વિનાનું જીવન છે. આવું શ્રદ્ધામાં લેવું હોય તો પછી આચરણમાં કાંઈક તો ફેર પડવો જોઈશે ને પ્રભુ. એટલે ગઈ વખતે આપણે પરિગ્રહ પરિમાણની વાત કરી હતી, આ વાત છે. હું અન્ય નથી, અન્ય તે હું નથી. હું અન્યનો નથી અને અન્ય મારું કાંઈ નથી. ખરેખર અન્ય તે અન્ય જ છે, જે બીજું બધું છે તે જુદું જ છે, એ બીજું જ છે. અને હું જે છું તે હું છું, હું જ હું છું, એ સિવાય બીજું કાંઈ નથી. સ્વની અહીંયા વાત કરવી છે, પરથી જુદા પડવું છે. અન્ય જે છે તે અન્યના છે અને હું જ મારો છું, એ સિવાય મારું કાંઈ નથી. હું જ્ઞાન સવાય ભગવાન આત્મા છું, એટલું બોલવાથી વાત નહીં બને. આ જ્યાં 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 દ્રષ્ટિ થાય છે, જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય છે અને જ્યાં જ્યાં એના સંબંધી મારાપણાનો જે ભાવ છે, એ ભાવને મંદ કરવો હોય, ઢીલો પાડવો હોય, તો આ એક જ રસ્તો છે. શરૂઆત કરી દેવી, આ વસ્તુની જરૂર નથી શુક્રાન, આ વસ્તુ કંઈ ખરેખર મને ઉપયોગી નથી, એના વગર પણ ચાલે છે, શુક્રાન દેવી છે, શુકરા કરવી છે. અહીંયા ગયા વિના ચાલે છે તો શા માટે ત્યાં જવું છે? અમુક જગ્યાએ શા માટે જવું છે? આની સાથે 1 કલાક શા માટે વાત આપણે કરીએ છીએ? 5 મિનિટનું કામ હતું ને 1 કલાક ફોન ઉપર આપણે શુકરા ચર્ચાઓ કરીએ છીએ? બીજી બધી ગામ આખાની ચિંતાઓ ને બધી આખા વર્લ્ડની વાતો ને બધી કરવાની શું જરૂર છે? આપણે તો સ્વીકારી લીધું છે કે જગતનું સ્વરૂપ વ્યવસ્થિત છે ને જગત વ્યવસ્થિત પરિણમી રહ્યું છે. જો જગત વ્યવસ્થિત પરિણમી રહ્યું છે તો શુકના ચિંતા કરવી? જે થાય છે તે થાય છે, જ્ઞાતા દ્રષ્ટા ભાવ કેળવવો છે તો ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે ને. જીવનમાં પરિવર્તન તો લાવવું જ પડશે. અહીંયા આ શ્રૌતી ભાવનાની અંદર હું બીજા બધાથી જુદો છું એવું શ્રદ્ધામાં લેવું છે તો આચરણમાં આપણે મૂકીશું તો જ એ લેવાશે. માત્ર લુખી શ્રદ્ધાથી એ ટકશે નહીં. જ્યાં સુધી સ્વાધ્યાય કરીએ ત્યાં સુધી સારું લાગશે, પણ પછી પાછા હતા ત્યાં ને ત્યાં આચરણમાં તો આવતું નથી. ખૂબ વિચાર કરવાનો છે, શાંત ચિત્તથી વિચાર કરવાનો છે. આપણી ભૂલોને સુધારવા માટે આપણે ક્લાસમાં આવીએ છીએ. દરેક વખતે ક્લાસમાંથી નવું લઈને જઈએ છીએ ને સાથે જે પહેલા આપણે શીખ્યા છીએ એમાં જે ભૂલ થતી હોય એને સુધારવાની પણ છે. કેટલીક વસ્તુઓને આપણે સુધારી લેવાની છે, આચરણને સુધારી લેવાનું છે. આપણી પાસે બહુ ઓછો સમય છે અને આવો અમૂલ્ય ભાવ મળવો બહુ દુર્લભ છે, અતિ 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 દુર્લભ છે. એટલા જીવોને આવો ભાવ મળ્યો કે જેમાં એને સાચી સમજ મળી હોય, જીનવાણી મળી હોય, બીજી બધી રીતે અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ હોય કે જેથી સમ્યક્ત્વ પ્રગટ કરી શકે. તમે જુઓ તમારી આસપાસમાં કેટલા જીવોને આ પ્રાપ્ત થયું છે? બહુ જ ઓછા જીવો છે. આપણને આ પ્રાપ્ત થયું છે તો આમનામ વેડફી દેવાય નહીં. સમય જાય છે, પાછો આવતો નથી. એટલા માટે આપણે હવે બધી રીતે પુરુષાર્થ કરવાનો છે. તો શ્રૌતી ભાવનાનો વારંવાર એ રીતે વિચાર કરવાથી આપણી જે ઓળખ છે એ પાકી થશે, દ્રઢ થશે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે સ્વ પર ભેદ ભાવને દ્રઢ કરતા આત્મ ભાવના ભાવે છે. સ્વ હું એ સિવાય બીજું બધું જુદું, એમ આત્મ ભાવના ભાવવાની છે. બાકી તો કૃપાળુ દેવે કહ્યું એટલે આપણે બોલીએ કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે, બોલ્યા કરે. નાના નાના છોકરાઓ એ પણ બોલતા હોય છે અને સમજણ નથી કેવળ જ્ઞાન શું છે, આત્મ ભાવના શું છે અને આત્મ ભાવના કેવી રીતે ભાવ. આ સ્વ પરનો ભેદ પાડી અને આત્મા શુદ્ધ આત્મા તે હું છું એવી આત્માની ભાવના તે આત્મ ભાવના, અને એ આત્મ ભાવના ભાવતા જીવ કેવળ જ્ઞાન સુધી પહોંચે છે. સ્વ સ્વ છે, પર પર છે, સ્વમાં જ રહેવું છે,
જ્યાં 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 આપણે પરમાં ચાલ્યા જઈએ છીએ ત્યાંથી ખસી ત્યાંથી નીકળી અને પાછા સ્વ તરફ વળવાનું છે. સોમાં વસ પરથી ખસ, એ પછી 149મી ગાથા છે. એમાં કહે છે કે શરીર અન્ય છે, શરીર અન્ય છે, શરીર જુદું છે, અનંત કાળમાં અનંત શરીર પ્રાપ્ત થયા છે. શરીર વિશે જે મમત્વ એકત્વ ચાલ્યું આવે તે અનંત કાળથી ચાલ્યું આવે છે, પણ એને એને મંદ પાડવા માટે, ઢીલું પાડવા માટે હંમેશા એક જ વિચાર કરવો કે આવું શરીર તો પહેલાંય મળ્યું હતું, કેટલાય શરીર મળ્યા, અનંત કાળથી છું તો અનંત કાળથી શરીર વગરનો તો ક્યારેય હતો નહીં. નિગોદમાં હતો ત્યારે એક શરીર હતું જેને હું બીજાઓની સાથે શેર કરતો હતો, કેટલાય બીજા જીવો મારી સાથે એ શરીરમાં હતા, અને પછી તો મને મારું પોતાનું એક શરીર પ્રાપ્ત થયું, ને પછીથી અત્યાર સુધી તો હું એમ જ કોઈ એક શરીર સાથે જ રહ્યો છું, ને એવા કેટલા શરીર, એનો પાર ના આવે, કેવા કેવા શરીર. તો દ્રષ્ટિમાં જે જે શરીરો દેખાય છે આપણને, તિર્યંતના બધા જીવડાઓના અને પક્ષીઓના અને આ પ્રાણીઓના અને બધા જે શરીર આપણને દ્રષ્ટિમાં દેખાય છે, એ બધા જ શરીરો મેં પ્રાપ્ત કર્યા છે. એ બધા ગંદામાં ગંદા શરીરોમાં પણ હું રહી આવ્યો છું, હવે શરીરનું શું કરવું, અને વર્તમાનમાં આ શરીર મળ્યું છે એ પણ શું છે. ગુરુદેવ કહે છે કે આ મળમૂત્રની ખાણ છે. ગુરુદેવ એને સંચો કહે છે. ગુરુદેવ કહે છે કે આ એક જ સંચો એવો છે, એટલે મશીન એવું છે કે જેની અંદર તમે સારી વસ્તુ નાખો અને એ ખરાબ થઈને નીકળે, એવો આ દુર્ગંધ મારતો સંચો છે. નવ દ્વાર દ્વારા આ શરીરમાંથી આપણે શું બહાર કાઢીએ છીએ, એ દુર્ગંધને જ બહાર કાઢીએ છીએ. એટલે દુર્ગંધ ભરેલી છે એ સિવાય બીજું કાંઈ નથી, મલિનતા ભરેલી છે એ સિવાય બીજું શરીરમાં કાંઈ નથી, એ મળમૂત્રની ખાણ છે. એવા શરીરને વિશે વૈરાગ્ય લાવવો અને આ શરીર એ હું નથી, હું એનાથી જુદો ભગવાન આત્મા છું, એવી ભાવના કેળવવાથી શરીર સંબંધીના વિકલ્પો ઓછા થશે. એનાથી ઉલટું જે અત્યારે કરી રહ્યા છે કે આ શરીરને કેમ સાચવું ને કેમ આમ કરવું ને એને કેમ સ્વસ્થ રાખવું ને આ બધી જે વાત જે છે એને ગૌણ કરતા જવી, ભાઈ એ બધું ગૌણ કરવા જેવું છે, આ શરીરે રહેવાનું નથી. શુક્રા ચિંતા કરે છે, જે થવાનું છે તે થઈને જ રહેવાનું છે. અસાતાના ઉદયો આવવાના હશે તો આવશે, સારું શરીર હશે તો પણ આવશે, અને શરીર સારું નહીં હોય તો પણ આવશે. જ્યારે જે રીતે ઉદયો આવવાના છે તે ઉદય તું રોકી શકવાનો નથી, ઉદયને તું રોકી શકતો નથી, કેમ કે તે પૂર્વે ભાવ કર્યા છે તો કર્મ બંધાયા છે, અને એના ઉદય આવશે તો આવશે. સશક્ત શરીરમાં પણ ઉદય આવશે અસાતા વેદનીના આવવાના હશે તો, અને નિર્બળ શરીર હશે તો એમાં પણ આવશે. તો નિર્બળતા શરીરની કે સશક્તપણું શરીરનું, એને કારણે તું આર ધ્યાનથી બચી જઈશ એમ તું માને છે કે ના તારું શરીર ફિટ છે એટલે તને ભવિષ્યમાં તકલીફો આવશે ત્યારે તને આર ધ્યાન નહીં થાય એમ તું માને છે, તો એ મૂર્ખાઈ છે. આર્ત ધ્યાન તો તું ધર્મ ભાવના જેટલી કેળવીશ એ પ્રમાણે આર ધ્યાન નહીં થાય. અસાતા વેદનીનો ઉદય આવશે ત્યારે શરીર સારું હશે ત્યારે વાંધો નહીં અમે ખમી લઈશું એમ જો તું માનતો હોય તો નરી મૂર્ખાઈ છે. એના બદલે એમ માનવું જોઈએ કે જે ભાવના હું ભાવી રહ્યો છું, હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, શરીરથી જુદો છું, એવી ભાવના ભાવવાને કારણે શરીર પ્રત્યેનું મમત્વ એકત્વ ઓછું થશે. માટે અસાતા વેદનીના ઉદયો જયારે આવશે તે વખતે પણ હું તો મારા સ્વરૂપનું જ લક્ષ કરીશ, હું એ વખતે પણ ધ્યાન કરી શકીશ. એટલે ભવિષ્યનો એને વિચાર કર્યો જ નથી, એ ગાડી દોડ મૂકી રહ્યો છે. એને એને અનાદિનું જે શરીર સાથેનું એકત્વ મમત્વ જે છે ને એ છૂટ્યું જ નથી. અસાતા વેદનીના ઉદય આવશે, શરીરને છોડીને જવાનો સમય આવશે, ત્યારે ગમે તે પ્રકારની બીમારી આવશે, ગમે તે કંઈક થશે, બધું થશે, એ કઈ રોકાવાનું નથી. જે ઉદય છે તે ઉદય આવ્યા વિના રહેવાનો નથી, પણ એ ઉદયને દૂર કરી શકાતો નથી. એના તરફનો દ્રષ્ટિકોણ બદલવા માટે થઈને તો એક જ માત્ર સાધન છે પોતાનું શુદ્ધ સ્વરૂપ, પોતે એનાથી જુદો ભગવાન આત્મા છે. એ દ્રષ્ટિકોણ જેને અપનાવ્યો છે, જે પોતે શુદ્ધ સિદ્ધ સમાન પવિત્ર છે એવી પોતાની ઓળખ ઊભી કરી અને ધ્યાનમાં બેસે છે, એને ગમે તે ઉદય આવે એને કાંઈ ચિંતા નથી. એને એની તૈયારી કરી લીધી છે. આવી તૈયારી આપણે કરવાની છે. પ્રભુ
કઈ વધારે બોલાય તો ક્ષમા કરજો, મારો કોઈ આશય બીજો નથી. આપણે સાથે બેસીને વાત કરી રહ્યા છીએ અને જે કાંઈ હું બોલું છું એટલું જ હું એને ગંભીરતાપૂર્વક લઉં છું. મને આપ સૌ મારી સાથે છો એથી મને બળ પ્રાપ્ત થાય છે. તો અહીંયા કહે છે કે શરીર અન્ય છે, હું અન્ય છું, કેમ કે હું ચેતન અને શરીર અચેતન જળ. શરીર ચેતન નથી, ક્યારેય શરીર ચેતન હોઈ શકે નહીં. જીવ એની સાથે હોય ત્યારે પણ શરીર તો પૂતગળનો સ્કંધ છે અને પૂતગળ જે છે એમાં જ્ઞાન કરવાની શક્તિ નથી. અચેતન છે, એ જળ છે, એ મૂર્તિક છે. એટલે હું ચેતન છું અને શરીર અચેતન છે. આ શરીર અનેક રૂપ છે, આ શરીર અનેક રૂપ છે. અનેક રૂપ છે એટલે કે એમાં ફેરફારો થયા જ કરે છે, થયા જ કરે છે. જુઓ ને, જન્મથી માંડીને અત્યાર સુધીના શરીરમાં કેટલા ફેરફાર થયા અને એક પણ ફેરફારને આપણે રોકી પણ શક્યા નથી. એ અનેક રૂપ છે. અને બીજી રીતે જોઈએ તો કેટલા પ્રકારના શરીર છે, કેટલા પ્રકારના. ઔદારિક શરીર લઈએ તો ઔદારિક શરીરો કેટલા પ્રકારના, જેટલી યોની છે એ પ્રમાણે બધા શરીર છે. વિક્રિય શરીર લઈએ તો પણ એ પ્રમાણે જે યોનિ છે એ પ્રમાણેના શરીર છે. અને એમાંય પાછા ફેર થાય, જન્મથી તો મૃત્યુ થાય ત્યાં સુધી કેટલાય ફેરફારો થાય. એમાં રોગ થાય, એમાં વિકૃતિ આવે. અને કેટલાકને તો વિકૃતિ જન્મથી જ હોય, એવા શરીરો, વિકલાંગ શરીર. એવા પાપના ભાવ કર્યા હોય ત્યારે એક સારું શરીર પણ મળે નહીં. એ જીવો પ્રત્યે કરુણાનો અનુકંપાનો ભાવ, આપણે કરુણા તો નથી કરી શકતા, ભગવાન કરુણા કરે આપણને અનુકંપાનો ભાવ અવશ્ય થાય. કરીને એ જીવે કેવા ભાવ કર્યા હશે કે જેથી કરીને એને આ ભાવમાં સારું શરીર પણ પ્રાપ્ત ન થયું. હવે તો આ એ જીવ આ ભાવની અંદર એવા ધર્મ ધ્યાન કરે કે જેથી કરી અને એને ભવિષ્યમાં જીનવાણી અને એવું શરીર પ્રાપ્ત થાય, સારું શરીર પ્રાપ્ત થાય, એવી એના પ્રત્યે આપણે અનુકંપા કરી શકીએ. પણ આપણને જે શરીર પ્રાપ્ત થયું છે એ શરીરમાં બધી બધા પ્રકારે અનુકૂળતા છે. તો એ અનુકૂળતા એ ધર્મ ધ્યાન કરવા માટે આપણને પ્રાપ્ત થઈ છે એ વાત ભૂલવી ના જોઈએ. આ શરીર રહેવાનું નથી, એનો ક્ષય થવાનો છે, એનો નાશ થવાનો જ છે. હું અક્ષય છું, હું શાશ્વત છું, હું અવિનાશી છું. આ શરીરમાં જ્યાં સુધી હું રહ્યો છું ત્યાં સુધી શરીરનો માત્ર કાંઈ પણ ઉપયોગ હોય તો ધર્મને માટે જ હોય, બીજો કાંઈ શરીરનો ઉપયોગ હોય નહીં. ફરવા જવું તો દર્શન કરવા જવું, યાત્રા કરવા જવું, પણ રિઝોર્ટમાં રિલેક્સ થવા ન જવું. રિલેક્સ થવું એટલે પ્રમાદમાં, એવો પ્રમાદમાં મને ક્યારેય વિકલ્પ ના આવો પ્રભુ. ભાવાર્થમાં કહે છે કે શરીરથી આત્મા ભિન્ન છે તેવી ભાવના કહી. શરીર ક્ષણે ક્ષણે ક્ષીણ થાય છે, આત્મા અક્ષય છે, આત્મા એવો ને એવો જ રહે છે અને તેનું સ્વરૂપ કહ્યું. જળ અને ચેતન ભિન્ન દ્રવ્યો છે. કૃપાળુદેવે પણ આ વાત કરી છે, જળ અને ચેતન બંને ભિન્ન છે. અને એ પછીથી 150મી ગાથા છે તો એનો સ્વાધ્યાય આપણે પછીથી આવતા વખતે લઈશું. હવે આજે થોડુંક આપણું પુનરાવર્તન છે એ લઈશું. આપણને યાદ છે કે સત આચરણની અંદર આપણે સાત મુદ્દાઓની હંમેશા વાત કરીએ છીએ. સાત વ્યસનોનો ત્યાગ, વ્યસન તો હોય જ નહીં, કંદમૂળનો ત્યાગ. હજી પણ કોઈ કંદમૂળનો ત્યાગ બાકી રહી ગયો તો પ્રભુ કરી લેજો. રાત્રિ ભોજન ત્યાગ અવશ્ય કરવો, એમાં ત્રસ હિંસા થાય છે માટે રાત્રિ ભોજન ત્યાગ અવશ્ય કરવો. અથાણા વગેરેનો ત્યાગ. અને ત્યાર પછી પાંચમું યત્નાચાર છે અને છઠ્ઠું પરિગ્રહ પરિમાણ અને સાતમું બાહ્યગ્રહ છે. તો એમાં પરિગ્રહ પરિમાણની વાત ગઈ વખતે આપણે લીધી હતી. યત્નાચારની વાત આજે આપણે અહીંયા પુનરાવર્તન તરીકે લઈએ છીએ. પહેલા અગાઉ આપણે યત્નાચારની વાત કરી છે, આજે પુનરાવર્તન તરીકે લઈએ છીએ. યત્નાચાર પૂર્વકનું જીવન હોવું જોઈએ. ઓછામાં ઓછી હિંસા થાય, ઓછામાં ઓછી હિંસા થાય એવું આપણું જીવન હોવું જોઈએ. મુનિઓને તો પાંચ સમિતિ બરાબર હોય છે, એમને તો એ પાંચ સમિતિની સભાનતા રહે છે અને એટલે એ હિંસાથી, સૂક્ષ્મ હિંસાથી પણ બચે છે.
दृष्टि स्वरूप तरफ होय छे, छतां बहारमां ज्यारे होय छे मुनि सातमा गुप्ताने जे मुनि छे बहारमां होय छे त्यारे એમને પાંચ સમિતિની એવી ભાવના હોય છે કે કોઈ સૂક્ષ્મ જીવની પણ હિંસા ના થાય. એક ઉદાહરણ આપીને વાત કરું તો તમને લાગશે કે મુનિ કેવા હોય. જો મુનિ પાછલા પહોરે ત્રીજા પહોરે એક પડખે સુઈ રહે, એ વાત આપણે કરી છે, તો એક પડખે શા માટે સુઈ રહે? બીજું પડખું આમ ફેરવે કેમ નહીં? આ પડખે ફરીને સૂતા છે, પછી ફરી પાછા આમ કેમ થતા નથી, આવડતા નથી? પણ એક પડખેથી બીજે પડખે ન થાય જી, એવા પ્રચુર સ્વસંવેદન સહિત મુનિઓ છે. સાતમા છઠ્ઠે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ છે. એને માટે આપણે જાણીએ છીએ કે એક પડખે સુઈ રહી, એટલા માટે કે જો હું પડખું ફરીશ તો જે મને દ્રષ્ટિમાં નથી દેખાતા એવા જીવ, સૂક્ષ્મ જીવ જે છે એની હિંસા થઈ જશે, મરી જશે. એક જ પડખે સુવે છે એટલા માટે. કેટલી બધી અહિંસાની ભાવના છે. જો એમ ન કહેશો કે ગુરુદેવે આમ કહ્યું છે, શાસ્ત્રમાં એમ કહ્યું છે કે તારા સ્વભાવ ભાવની હિંસા, એની વાત અત્યારે ન કરશો. એ વાત તો સત્ય છે જ, એનો પરમ સ્વીકાર છે. પરંતુ સાથે ને સાથે જીવને પરજીવોની દયાનો ભાવ તો સ્વભાવ તો હોવો જ જોઈએ. પરજીવની દયા પાળવાનો ભાવ હોય નહીં અને કોઈ એમ કહે કે અમે અમારા સ્વભાવ ભાવની હિંસા નથી થવા દેતા, તો એ તો પોતાની જાતને છેતરી રહ્યો છે, માયાચાર કરી રહ્યો છે. આચરણ પણ એવું હોવું જ જોઈએ, સૂક્ષ્મ જીવોની પણ હિંસા ન થાય. એ માટે અહીંયા આ પાંચ સમિતિની વાત કરવામાં આવી છે. તો મુનિને માટે છે, તો આપણે સાધક માટે શું હોય આપણે પણ એનો વિચાર કરવાનો છે. આપણે અનેક પ્રકારે જાણતા ને અજાણતા જે જીવોની હિંસા કરીએ છીએ અને કેટલાય પાપો કરીએ છીએ, એ બધાથી બચવાનું છે પ્રભુ. અને એમ થશે તો જ આવતા ભાવમાં આપણને જીનવાણી મળશે અને એવું શરીર મળશે અને એવી અનુકૂળતાઓ મળશે, નહીંતર નહીં મળે. ઇરિયા સમિતિ ચાલવું, જોઈને ચાલવું એટલે ઇરિયા સમિતિ તો બધાને ખબર છે, એમાં કોઈ નવું કાંઈ નથી કહેતો. પ્રભુ પણ વિચાર કર્યો છે કે આપણે કારણ વગર ચાલ કરીએ છીએ. આપણે સાંજે ચાલીએ છીએ કે જ્યારે બીજા બધા જીવોની એક્ટિવિટી એ સાંજે બહુ વધી ગઈ હોય, સૂર્યાસ્ત થયા પછીથી એ બધા સૂક્ષ્મ જીવો કેટલાય બધા હોય, આપણને કેટલાય ફુદ્દા મચ્છર હાથે બધા એ સાંજના સમયમાં વધારે એકદમ દેખાય છે. એવે વખતે ચાલીએ છીએ ત્યારે કેટલી હિંસા થાય છે. પાણીની ઉપર ચાલીએ છીએ, ઘાસ ઉપર ચાલીએ છીએ, આ બધી વાતને આપણે રોકી શકીએ એમ છીએ. રોકવું જોઈએ. અને કારણ વગરના ચાલ કરીએ છીએ, એમાં સ્થાવર જીવોની પણ હિંસા તો થાય છે ને પ્રભુ. એ આ સમિતિ કારણ વગર સુકરા આટલું બધું ચાલવું જોઈએ. ઇરિયા સમિતિ ધ્યાન રાખીને હરવું ફરવું ચાલવું, આપણા કારણે જીવોની હિંસા થાય છે તો એમાં આપણને એ તરફનું દુર્લક્ષ છે એટલે આપણને પાપનો બંધ પડે છે, એમ નથી કે નથી પડતો. એમ ન માની લઉં કે મારો હિંસા કરવાનો ભાવ ન હતો માટે મને પાપનો બંધ નહીં પડે, ના એમ નથી હોતું. આપણે યત્નાપૂર્વક જીવન નથી જીવતા, આપણને એની સભાનતા નથી, એને જીવને બચાવવાનો ભાવ નથી, અને આપણે ગમે તેમ ચાલી નાખીએ છીએ, ચાલવામાં ધ્યાન રાખીએ છીએ, હસી મજાક કરતા કરતા વોક કરી આવ્યા. શું વોક કરી આવ્યા? પાપ કરી આવ્યા. કડક થઈને કહું છું પણ ભાઈ, ખોટું ન લગાડશો. કેટલા જીવો તમારા પગ નીચે, કેટલા જીવો ની હત્યા થઈ, કેટલા જીવો હણાયા, એનું ક્યાં આપણે ભાન રાખીએ છીએ? ઘાસમાં ચાલીએ છીએ ત્યારે એ ઘાસના જીવો તો ખરા જ, પણ અંદર કેટલાય એવા જીવો ઘાસમાં સાથે રહેલા ત્રસ જીવો જે છે એની પણ હિંસા થઈ જાય છે. ઇરિયા સમિતિ ખૂબ વિચારવા જેવું છે. ભાષા સમિતિ, આપણે જે બોલીએ છીએ તો એને કારણે ભાષા વર્ણના પરમાણુની એ પર્યાય છે એ આપણે જાણીએ છીએ, અને જે કંઈ બોલાય છે તો એ બોલાય છે એ વખતે હવામાં કેટલા બધા જીવો છે, વાયુકાળ જીવો કેટલા છે. કારણ વગરનું નકામું જે બોલીએ છીએ એ રોકવું. બીજી વાત, જે બોલીએ છીએ એ બોલવાથી બીજાઓને દુઃખ પહોંચે છે તો એ સંબંધી પણ જાગૃતિ રાખવી. ગમે તેવી ભાષા ના બોલવી, શિષ્ટ ભાષા બોલવી, નિષ્ઠ ભાષા બોલવી, અને બને ત્યાં સુધી ધર્મની ભાષા બોલવી. ધર્મ સિવાય નકામી વાતો જે છે એને ટૂંકાવી દેવી. ધર્મ સિવાયની બીજી બધી વાતો જે છે એને ટૂંકાવી દેવી, એ આપણે માટે ભાષા સમિતિ છે.
એસણા સમિતિ ખાવા પીવા સંબંધીમાં અનેક પદાર્થો ખાવા, અનેક પદાર્થો બનાવીને ખાવા એવો જે ભાવ અંદરમાં જે પડ્યો છે, અથવા તો ખવડાવવા, ખાવાને ખવડાવવા, એમાં ખૂબ પાપ છે. ભલે આપણે એટલા પદાર્થો ખાઈ શકતા નથી, પણ એનો એવો ભાવ, અનેક પદાર્થોને ખાવાનો જે ભાવ છે, જે પાપનો ભાવ છે. જીવવા માટે ખાઈએ છીએ કે ખાવા માટે જીવીએ છીએ? અહીંયા અહીંયા આ સંસ્કૃતિમાં, આપણા ભારત દેશની સંસ્કૃતિમાં એ નથી, અહીંની સંસ્કૃતિમાં એમ છે, કોઈ પણ ખાવાની વાત હોય પછી એમ કહે કે એન્જોય એન્જોય. આપણે શું કહીએ છીએ કે ભાઈ તું જીવવા માટે ખાય છે તો વૃદ્ધિપૂર્વક ન ખાતો. આપણા ધર્મમાં કેવી વાત આવે છે કે તું જે ખાય, ભલે તું ગુલાબજાંબુ ખાય તો પણ, તું રસગુલ્લુ ખાય તો પણ, અને તું કચોરી ખાય તો પણ વૃદ્ધિપૂર્વક ના ખાતો. ઠીક છે, આવ્યું છે, ખાધું તો ખાધું, પણ વૃદ્ધિપૂર્વક ના ખાતો. અને અંતરમાં એવો ભાવ રાખજે કે આ ઠીક છે, ખાઈ લીધું, પણ અંતરમાં છોડવાનો વિચાર રાખજે, મારે હવે છેવટે ગમે ત્યારે છોડવું તો છે. વૃદ્ધિ ન રાખવી. અહીંયા અહીંની આ સંસ્કૃતિમાં એ વાત નથી. એ લોકો એમ કહે છે કે એન્જોય, ખાઓ એટલે પાછા આપે કંઈક વસ્તુ સર્વ કરે ને પછી કે એન્જોય. એટલે શું થયું? વૃદ્ધિપૂર્વક ખાવું, એવો જ થયો ને ભાવ. ના, આપણે એનાથી વિરુદ્ધ વાત કરીએ છીએ કે ઠીક છે, ખાવાનું થયું છે ને, એવો અત્યારે આ સંયોગ બન્યો છે તો ખાઈએ છીએ, બરાબર છે, પણ એમાં એટલી વૃદ્ધિપૂર્વક ન હોય. અને જાત જાતના પદાર્થો ખાવા માટેના વિકલ્પો કરવા, એમાં તો કેટલું પાપ થાય છે. એવા પદાર્થો ક્યારે બનાવવું ને ક્યારે ખાવું કે ખવડાવવું, એમાં કેટલો પાપનો ભાવ છે એનો જરાક વિચાર કરો ભાઈ. આપણને એ વિદ્યા મળી છે, બનાવીએ છીએ ને ખાઈએ છીએ, તો પછી એમાં જરાક સમિતિપૂર્વક વર્તવું, એસણા સમિતિ, ખાવા પીવા પ્રત્યેનું આદાન નિક્ષેપણ સમિતિ, વસ્તુને લેવીને મૂકવી, એમાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ વસ્તુને આપણે કોઈ પણ જગ્યાએથી લઈને મૂકીએ છીએ ત્યારે ત્યાં સૂક્ષ્મ જંતુ હોય છે. અત્યારે તો હવે આપણે કોઈ પૂંજણી અહીંયા તો કોઈ રાખતા નથી. ભારતમાં તો પહેલાના વખતમાં તો એવું હતું કે બેસતા વર્ષને દિવસે ઉપાશ્રયમાંથી બધાને પૂંજણી આપવામાં આવતી હતી. એ પૂંજણીથી એમ કે તમે સવારના પહોરમાં ઉઠો ત્યારે જે કામ શરૂ કરો, ચૂલો શરૂ કરો, એટલે કે તમારો ગેસ સળગાવો કે કાંઈ પણ સ્ટવ સળગાવો, ત્યારે પણ એને પૂંજી નાખો. જે જે વસ્તુઓ જે છે તમે લેતા મૂકતા પહેલા એને પૂંજી નાખો, એથી જે સૂક્ષ્મ જીવો જે છે જે તમને દેખાતા પણ નથી, એની હિંસા ન થાય. એટલે વસ્તુને લેતા મૂકતા હિંસા થાય છે, આ આપણે માટે પણ એટલું જ મહત્વનું છે. ગમે તેમ વસ્તુઓ ફેંકીએ છીએ એમાં પણ થાય છે. બીજી વાત એમાં આદાન નિક્ષેપણની બાબતમાં એ છે કે કેટલાક લોકોને એમ છે કે આપણે ડિશવોશરમાં મૂકવાનું છે તો ભલે પડ્યું એમને એમ, પણ ભાઈ એ વસ્તુ જેટલો સમય સુધી પડી રહે છે તો એટલો સમયનો વિચાર કરીએ તો એની અંદર જીવોની ઉત્પત્તિ થવી સંભવિત છે. ખોરાકના જે રજકણો જે છે ત્યાં સમૂર્છન જીવો ઉત્પન્ન થઈ જાય છે, અને સમૂર્છન જીવો ઉત્પન્ન થઈ જાય છે એટલા માટે થઈ અને અઠવાડને એમને એમ લાંબો સમય સુધી ન રાખવો જોઈએ. આ વાતને સમજવા જેવી છે. હા, વસ્તુઓને લેવી મૂકવી અને એના ડિસ્પોઝલ બાબતમાં પણ આપણે બને એટલી કાળજી લેવી કે જેથી ઓછામાં ઓછી હિંસા થાય, ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. આપણે જાતે જ સમજવાની જરૂર છે. બધા બુદ્ધિશાળી છો પ્રભુ, જાતે નિર્ણયો કરો અને કેમ કરીને એ બધા પ્રકારની હિંસાથી બચી શકાય. તે પછી પાંચમું છે પ્રતિષ્ઠાપના સમિતિ. પ્રતિષ્ઠાપના સમિતિ એટલે મળમૂત્ર ત્યાગ. તેમાં મળમૂત્ર ત્યાગ એટલું જ નહીં, પરંતુ નાવા ધોવાની વાતને પણ સાથે સમાવી લેવી. આપણે કેટલા પાણીનો વ્યય કરીએ છીએ એ વિચાર કરવો, કેટલું પાણી આપણે ઢોળીએ છીએ. પાણીમાં જીવ છે, પાણી જેવું જેનું શરીર છે એવા જીવ, જળકાય જીવ કહેવામાં આવે. પાણીના જીવો નહીં, પાણીની અંદર રહેતા જીવોની વાત નથી, પણ પાણી જેનું શરીર છે એવા જીવો, એ જીવોની હિંસા આપણે રોકી નથી શકતા, પણ ઓછી તો કરી શકીએ છીએ. બિનજરૂરી પાણી ઢોળીએ છીએ, બિનજરૂરી આ બધા ટોયલેટ પેપરો નો આપણે વ્યય કરીએ છીએ, વંટી પેપર બિનજરૂરી બસ કાપી કાપીને બધાના ટેબલ ઉપર બધાને મૂકી દઈએ છીએ રોજે રોજ.
ને પછી એ ફેંકી દઈએ છીએ. આ બધું જે થઈ રહ્યું છે એનો વિચાર કરવો, એ પ્રતિષ્ઠાપના સમિતિમાં જ આવે છે બધી વાત. આપણે મળ મૂત્રના ત્યાગ સંબંધી અને શરીરની સ્વચ્છતા માટે થઈ અને કેટલું પાપ કરીએ છીએ એનો સાથે વિચાર કરવો. હાલતા ને ચાલતા આમ પેપર લઈ લઈએ, આમ વોન્ટી પેપરનો ટુકડો ફાડી લઈએ, આમ કરીને આમ ફેંકી દઈએ છીએ, પણ એ વોન્ટી પેપર જ્યાંથી બને છે એનો વિચાર કર્યો. કેવી રીતે બને છે, કેટલા વાપરીએ છીએ, એ કેટલા ઝાડનો નાશ થાય ત્યારે એ થાય છે. દરેક વસ્તુની અંદર યત્નાપૂર્વક જીવન જીવવું છે. સરળ જીવન, સાદું જીવન, યત્નાપૂર્વકનું જીવન જીવવું જોઈએ. નહીંતર તો ધર્મ ધ્યાન આરાધનાનો કાંઈ અર્થ જ નથી. જીવનમાં પરિવર્તન ન આવે એવું ન હોય. આ ક્લાસ એટલા માટે છે, ક્લાસ એટલા માટે જ છે. આપણે ફરી ફરીને એનો વિચાર કરીએ અને આપણી શક્તિઓને આપણે જાતે દૂર કરીએ. અને એમાં આ ક્લાસને કારણે મને તો બહુ લાભ થાય છે. પ્રભુ, તમે બધા મારી ઉપર બહુ મોટો ઉપકાર કરી રહ્યા છો. આપને કારણે મારા આ ક્લાસ પણ રહ્યા છે, મારા સ્વાધ્યાય પણ રહ્યા છે, અને હું હંમેશા જાગૃત રહું છું. આપ સૌનો મોટો ઉપકાર છે. તો આજનો સ્વાધ્યાય અને આજનો ક્લાસ અહીંયા પૂરો કરીએ છીએ. કોઈ હવે સુખધામ બોલીએ.